कोर्टे મહિલાના તેના પતિના વીર્યના નમૂનાઓ ફ્રીઝ કરવાની મંજૂરી આપી છે જેથી તે IVF દ્વારા ગર્ભ રાખી શકે તેનો પતિ કોવિડથી પીડિત છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે મહિલા અને તેના સાસરિયાઓએ ન્યાયાધીશ જે શાસ્ત્રીની કોર્ટ સમક્ષ મંગળવારે હાઈકોર્ટમાં તાકીદે સુનાવણી માંગી હતી કોર્ટે નમૂના લેવાની મંજૂરી આપી હતી પરંતુ કહ્યું કે જ્યાં સુધી તે આગળના ઓર્ડર ન આપે ત્યાં સુધી સ્પર્મને પ્લાન્ટ ન કરવા આ ચુકાદો આપતી વખતે જજે પણ ભાવુક થઈ ગયા હતા તેમણે આ ચુકાદો માત્ર 15 જ મિનિટમાં આપી દીધો હતો એ તો કોવિડ વિના થઈ ગયેલો છે ને તેના કારણે તમને મલ્ટીપલ ઓર્ગન ફેલિયર થઈ ગયા છે તમના બીજી ડોક્ટર કે તો ધેર આર વેરી લેસ ચાન્સીસ ઓફ સર્વાઈવલ નાઉ સો દીધી તેમના વાઈફ અને પેશન્ટના મધર ફાધરે હાઈકોર્ટમાં પિટિશન કરવા કરી હતી કે બીકોઝ વાઈફ વોન્ટ્સ કે તેમનો બેબી એ IVFથી ડેવલપ કરે બીકોઝ પેશન્ટ અનકોન્શિયસ માઇન્ડના હતા જેથી હોસ્પિટલ મેનેજમેન્ટ એવું કીધું હતું કે ભાઈ તમારે જે ડોનર છે તેની એક્સપ્રેસ કન્સેન્ટ હોવી જોઈએ અને IVF પિન છે તેમાં પણ એવું છે કે તમારે પેશન્ટની એક્સપ્રેસ કન્સેન્ટ હોવી જોઈએ બટ એ જે પેશન્ટ છે એ અનકોન્શિયસ માઇન્ડના હતા તો એ કંઈ ડિસિઝન લેવા સમર્થ નથી જેથી તેની કન્સેન્ટ મેળવી ના શકાય જેથી તેમના વાઈફે નવદર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી કે ભાઈ કે હું એમના વાઈફ છે અને તેમના મધર ફાધર છે તેમની કન્સેન્ટ છે જેથી IVF પ્રોસિજર માટે જે મટીરિયલ બોડીમાંથી જોઈએ તેના તે મેળવવા માટેની મંજૂરી આપવામાં આવે જેથી નામદાર હાઈકોર્ટ દ્વારા તેની મંજૂરી આપવામાં આવેલ છે અને તે મટીરિયલ અત્યારે હાલ પૂરતું મેડિકલ એડવાઇસ પ્રમાણે સ્ટોર કરવાની મંજૂરી આપેલ છે એપ્રોપ્રિએટ જગ્યા તો સમાચાર આગળ પણ ચાલુ રહેશે પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો